नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 विषय अर्थशास्त्र चैप्टर नंबर 2। तो विद्यार्थी मित्रों, आपणे आर्थिक विकासना निर्देशकोनी बात करता था, तेमा आपणे राष्ट्रीय आवकना वृद्धि दर विषे बात करी गया पहलो निर्देशक। आजे आपणे बीजो निर्देशक माथादीठ आवकना वृद्धि दर विषे चर्चा करीशुं। आ निर्देशक मुजब जो देशनी माथादीठ वास्तविक आवक में लांबा गाळा सुधी सतत वधारो थतो रहे तो आर्थिक विकास थयो छे तेम कहेवाय। आपणे आज वस्तु राष्ट्रीय आवक में पण जोई ली कि जेम देशनी राष्ट्रीय आवक में लांबा गाळा सुधी सतत वधारो थाय तो देशनो आर्थिक विकास थयो छे एम कहेवाय। तो माथादीठ आवकनुं पण आवुं ज छे कि वास्तविक आवक में लांबा गाळा सुधी सतत એમાં વધારો થતો રહે તો દેશનો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય। અહીં માથાદીઠ આવક એટલે સરેરાશ એટલે કે એવરેજ માથાદીઠ આવક કહેવાય છે। દેશની કુલ રાષ્ટ્રીય આવકને વસ્તીના કુલ પ્રમાણ વડે ભાગતા જે સરેરાશ આવક આવે છે તે શું છે? આપણી માથાદીઠ આવક છે। આ માથાદીઠ આવકનો અર્થ છે કે માથાદીઠ આવક એટલે શું? તો કે એક પ્રકારની એક સરેરાશ માથાદીઠ આવક છે કે દેશની જે કુલ રાષ્ટ્રીય આવક છે તેને વસ્તીનું જે કુલ પ્રમાણ છે તેના વડે ભાગતા જે સરેરાશ આવે છે એટલે કે એવરેજ આવે છે તે શું કહેવાય? તે દેશની માથાદીઠ આવક ગણાય છે। આમ આ નિર્દેશક દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે અને તે દ્રષ્ટિએ તે રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતાં કેવો છે? થોડો ચડિયાતો છે, કેમ કે વસ્તીની ત્યાં મર્યાદા હતી રાષ્ટ્રીય આવકમાં, જ્યારે અહીં આ માથાદીઠ આવકમાં વસ્તીને પણ ધ્યાનમાં લેવામાં આવે છે એટલે આ નિર્દેશક રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતાં ચડિયાતો છે। સંયુક્ત રાષ્ટ્રસંઘના નિષ્ણાંતો એટલે કે યુએનડીપી માથાદીઠ આવકના નિર્દેશકને સ્વીકારવાની તેમણે હિમાયત કરે છે। રાષ્ટ્રીય આવકની જેમ માથાદીઠ આવક વધારે હોય અને વધવાનો દર ઊંચો હોય તો તે દેશનો વિકાસ દર કેવો કહેવાય? ઊંચો, કે જેમ રાષ્ટ્રીય આવક વધે છે તેમ જો માથાદીઠ આવક જો વધતી હોય અને વધવાનો દરનું પ્રમાણ જો ઊંચું રહેતું હોય તો તે દેશનો વિકાસનો દર ઊંચો ગણાય। જો માથાદીઠ આવક નીચા દરે વધે તો વિકાસનો દર નીચો ગણાય એટલે કે મંદ ગણાય, અને જો માથાદીઠ આવકનો વધારો ન થતો હોય તો વિકાસ કેવો કહેવાય? સ્થગિતતા એટલે કે સ્થિરની સ્થિતિમાં છે તમે એવું કહી શકો છો। અને જો કોઈ દેશની માથાદીઠ આવક ઘટતી હોય તો તે વિકાસ પીછેહઠની સ્થિતિ દર્શાવે છે। આવું આપણે રાષ્ટ્રીય આવકમાં પણ જોઈ ગયેલા તે માથાદીઠ આવકમાં પણ આ જ પરિસ્થિતિ છે કે જો રાષ્ટ્રીય માથાદીઠ આવકનો દર ઊંચો હોય તો તે વિકાસનો દર ઊંચો ગણાય, જો માથાદીઠ આવક નીચા દરે વધતી હોય તો વિકાસનો દર નીચો ગણાય, જો માથાદીઠ આવકમાં વધારો ન થતો હોય તો વિકાસ સ્થગિતતાની સ્થિતિ છે એમ કહી શકો, અને જો કોઈ દેશની માથાદીઠ આવક ઘટતી હોય તો વિકાસની પીછેહઠની સ્થિતિ છે તમે તેવું દર્શાવી શકો છો। આર્થિક વિકાસનો અંતિમ હેતુ જીવનધોરણ સુધારીને માનવ વિકાસ ઊંચે લઈ જવાનો છે, બરાબર છે? કે આર્થિક વિકાસનો મેઇન હેતુ શું? કે લોકોનું જે જીવનધોરણ છે એમાં સુધારો આવે અને માનવ વિકાસ આંક ઊંચો રહે, ઊંચે લઈ જવાનો છે। તે માટે માથાદીઠ આવકમાં વધારો તેનું એક ઉત્તમ નિર્દેશક કહેવાય। એના માટે લોકોની આવક વધવી જોઈએ એટલે કે માથાદીઠ આવકમાં વધારો થવો જોઈએ। જો વિકાસથી લોકોનું જીવનધોરણ સુધરે નહીં તો તે સાચા અર્થમાં વિકાસ ગણી શકાય નહીં, કે આ વિકાસથી જો લોકોના જીવનધોરણમાં કોઈ સુધારો ન આવે તો આપણે એને સાચા અર્થમાં વિકાસ કહી શકીએ નહીં। તેથી જ માથાદીઠ આવકનો વધારો એ પ્રજાના ભૌતિક કલ્યાણમાં થતા વધારાનો વધુ સારો નિર્દેશક છે કે જો માથાદીઠ આવક વધે તે પ્રજાનું ભૌતિક કલ્યાણ થાય, પ્રજાની સુખાકારી વધે એટલે વધારાનો સારામાં સારો નિર્દેશક ગણી શકાય। માથાદીઠ આવકમાં વધારો એ વ્યક્તિની ભૌતિક સુખાકારીમાં વધારો લાવે છે અને તેથી તે વિકાસનો એક સાચો માપદંડ ગણાય કે જો માથાદીઠ આવક વધતી જશે તો લોકોની આવક વધશે, જેનાથી ભૌતિક સુખાકારીમાં વધારો થાય છે અને તે વિકાસનો સાચો માપદંડ ગણી શકે। આપણને બાજુમાં એક કોષ્ટક આપેલું છે, એ કોષ્ટક છે દેશ પછી માથાદીઠ આવક યુએસએ ડોલરમાં આપેલ છે 2014 પ્રમાણે, એટલે કે સમ ખરીદ શક્તિના માપદંડ મુજબ, અને ત્રીજું ખાખાનું છે વૃદ્ધિદર ટકામાં આપેલો છે આપણને। તો દેશમાં નોર્વે છે તેની માથાદીઠ રાષ્ટ્રીય આવક 64,992 છે, જ્યારે વૃદ્ધિદર 1.1% છે। અમેરિકા દેશ છે તેની માથાદીઠ આવક 52,947 છે, જ્યારે વૃદ્ધિદર 1.6% છે। શ્રીલંકા તેની માથાદીઠ આવક 9,780 છે, જ્યારે વૃદ્ધિદર 3.5% છે। ચીન તેની માથાદીઠ રાષ્ટ્રીય આવક
12,547 છે, જે વૃદ્ધિ દર 6.7%. ભારત એની માથાદીઠ આવક છે 5,497, વૃદ્ધિ દર 6%. પાકિસ્તાન તેની માથાદીઠ આવક છે 4,866, વૃદ્ધિ દર 2.6%. આ વિશ્વ બેંકની માહિતી પ્રમાણે આર્થિક સર્વે કરેલું છે, 2015-16 ભેગી માહિતી આપણને આપેલી છે. તો અલગ અલગ દેશની માથાદીઠ રાષ્ટ્રીય આવક આપેલી છે, તે પણ 2014 પ્રમાણે યુએસએ ડોલરમાં આપેલી છે. એટલે કે સમ ખરીદ શક્તિના માપદંડ પ્રમાણે પીપીપી પરચેઝિંગ પાવર પેરિટીના સિદ્ધાંત પ્રમાણે આપેલી છે અને વૃદ્ધિ દર 1%માં આપેલો છે. આપણે કોષ્ટકની રજૂઆત જોઈએ, કે કોષ્ટકમાં આપણે જોઈ શકીએ છીએ કે ભારતની માથાદીઠ આવક 2014માં સમ ખરીદ શક્તિના માપદંડ મુજબ 5,497 અમેરિકન ડોલર છે. આ સમ ખરીદ શક્તિ એટલે શું? કે જે તે દેશી ચલણને આપણે ડોલરમાં ગણવામાં આવે તો તેને સમ ખરીદ શક્તિનો સિદ્ધાંત કહેવાય. તો આપણે અહીં અલગ અલગ દેશની જે માથાદીઠ રાષ્ટ્રીય આવક છે એને અમેરિકન ડોલરમાં માપદંડ ગણી છે. તો 5,497 અમેરિકન ડોલર છે ભારતની. નોર્વે, અમેરિકા, ચીન, શ્રીલંકા કરતાં કેવી છે? ઘણી જ ઓછી છે. કે ભારતની જે માથાદીઠ રાષ્ટ્રીય આવક છે એ આ અમેરિકા છે, ચીન છે, શ્રીલંકા છે, આ બધા દેશો કરતાં ઘણી જ ઓછી કહેવાય છે. નોર્વે કરતાં લગભગ 11-12 ગણી આપણને ઓછી જોવા મળે છે. તો નોર્વેનો વિકાસ ભારત કરતાં 11-12 ગણો વધારે છે એમ આપણે કહી શકીએ, કે નોર્વેની વધુ છે. એટલે આપણે એવું કહી શકીએ કે નોર્વેનો જે વિકાસ છે એ ભારત કરતાં 11-12 ગણો વધારે છે તેમ કહી શકાય. પરંતુ ભારતની માથાદીઠ આવકનો વૃદ્ધિ દર એનો ઊંચો જોવા મળે છે. ભારતનો જે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર છે એ ઘણો ઊંચો છે, તેથી વિકાસ ઝડપથી થઈ રહ્યો છે એમ કહી શકાય. કેમ કે એનો વૃદ્ધિ દર 6% છે. ભલે એની માથાદીઠ રાષ્ટ્રીય આવક ઓછી છે અલગ બીજા બધા દેશો કરતાં, પણ વૃદ્ધિ દર ઊંચો છે. કેટલો છે? 6%. તેથી તે વિકાસ એનો ઝડપથી થઈ રહ્યો છે એવું તમે કહી શકો છો. હવે આ માથાદીઠ આવકની કેટલીક મર્યાદાઓ છે તો આપણે તેની વાત કરીશું. કે પહેલો પોઈન્ટ છે માત્ર અંદાજો. દેશની રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાય છે. આપણે જાણીએ છીએ કે દર વર્ષે અલગ અલગ દેશ પોતાની રાષ્ટ્રીય આવકની ગણતરી કરે છે, તેના આંકડા આપણને લગભગ સાચા જ મળી રહી છે. પરંતુ દેશની જે વસ્તી છે એ દર વર્ષે ગણાતી નથી. કેમ કે ભારતનો વસ્તી દર દર 10 વર્ષે ગણાય છે. આ એમસીક્યુમાં પૂછાય કે ભારતમાં કેટલા વર્ષે વસ્તી દર થાય ગણતરી થાય છે, વસ્તી ગણતરી, તો કે દર 10 વર્ષે થાય છે. એટલે 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે, એટલે બાકીના વર્ષોના જે વસ્તીના આંકડા છે એ ફક્ત અંદાજો છે. આપણે અંદાજ બાંધીને જ મૂકીએ છીએ, તો એનાથી આપણને સાચી માથાદીઠ આવક મળતી નથી. કેમ કે રાષ્ટ્રીય આવક ભલે દર વર્ષે ગણાતી હોય, આંકડા તો લગભગ સાચા જ મળી રહી છે, પણ વસ્તી દર વર્ષે ગણાતી નથી. કેમ કે વસ્તી સાથે આપણે ભાગવાનું છે, અને ભારતનો વસ્તી દર 10 વર્ષે ગણાય છે. તેથી બાકીના વર્ષોમાં જે વસ્તીના આંકડાના માત્ર અંદાજો બાંધવામાં આવેલા છે, તેથી આપણે સાચી માથાદીઠ આવક મળતી નથી. માટે ફક્ત અંદાજો જ છે એટલા પહેલી એની મર્યાદા છે. બીજી મર્યાદા છે કે રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી. કે રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી આપણે જોઈ ગયા, તેવી રીતે આપણે રાષ્ટ્રીયની ઘણી બધી મુશ્કેલીઓ જોઈ, બેવડી ગણતરી ને સ્વ વપરાશની ગણતરીઓ, તેમ માથાદીઠ આવક આપણે ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી, એની મુશ્કેલીને કારણે પણ આપણે સાચી પરિસ્થિતિ જાણી શકતા નથી. કે આપણે ચાલુ ભાવે રાષ્ટ્રીય માથાદીઠ આવકની ગણતરી કરીએ કે સ્થિર ભાવે ગણીએ એ આપણે ચોક્કસ નથી ખબર. તો તેની મુશ્કેલીને કારણે પણ આપણે સાચી પરિસ્થિતિ જાણી શકતા નથી. ત્રીજી છે માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે, એટલે કે એવરેજ દર્શાવે છે. માથાદીઠ આવક એ માત્ર સરેરાશ આવક દર્શાવે છે. આ સરેરાશના આધારે કોઈ નિર્ણય ના લઈ શકાય. તમે ચોક્કસ નિર્ણય નહીં લઈ શકો કે દેશનો વિકાસની કક્ષા તમે જાણી શકો નહીં. જો માથાદીઠ આવક વધે અને દેશમાં આવકની વહેંચણી સમાન રીતે થાય તો જ આર્થિક વિકાસ થયો છે એમ કહેવાય. કદાચ માથાદીઠ આવક વધે, દેશની આવકની વહેંચણી સમાન થાય તો જ વિકાસ થયો કહેવાય. પણ જો વહેંચણી અસમાન થયેલી હોય તો આર્થિક વિકાસ થયો નથી તેમ કહેવાશે. તેથી પણ માથાદીઠ આવકરૂપી નિર્દેશક એ કેવો કહેવાશે? ખામી ભરેલો ગણાય છે. ચોથું છે સરખામણીની મુશ્કેલી. દુનિયાના દેશોની માથાદીઠ આવક જે તે દેશના ચલણમાં દર્શાવેલી છે. આપણે જોઈએ છે કે અલગ અલગ બધા દેશોની જે માહિતી છે એ આવક છે જે તે દેશના ચલણમાં દર્શાવેલી છે, તેને પ્રથમ આપણે અમેરિકન ડોલરમાં ફેરવવી પડે. આપણે ત્યારે કોષ્ટકમાં જોઈ ગયા, ત્યારબાદ જ સરખામણી કરી શકાય છે કે કયા દેશનો આર્થિક વિકાસનો દર ઊંચો છે કે નીચો છે. તમારે જે તે દેશ ચલણ માથાદીઠ આવકને ગણવી હોય, એનો માપદંડ કરવું હોય, તો પહેલાં તમારે અમેરિકન ડોલરમાં ફેરવવી પડે, તો જ તમે નક્કી કરી શકો કે કયા દેશનો આર્થિક વિકાસનો દર ઊંચો છે કે નીચો છે. દુનિયાના દેશોએ પોતાના હુંડિયામણ દરો
ઉપર ઘણા બધા અંકુશો મૂકેલા હોવાથી, એટલે કે નિયંત્રણો મૂકેલા હોવાથી તેમનો સાચો વિનિમય દર જાણી શકાતો નથી. કેમ કે આપણે અમેરિકન ડોલરમાં ફેરવવું પડે, એટલે એમના જે હુંડિયામણ દરો છે એની પર ઘણા બધા નિયંત્રણો પણ છે, તો આપણે સાચો વિનિમય દર જાણી શકતા નથી. તેથી દેશોની સાચી સરખામણી થઈ શકતી નથી. અને પાંચમો પોઈન્ટ છે, ભ્રામક નિર્દેશક છે કે માથાદીઠ આવક જેટલી આવક દેશના બધા નાગરિકોને મળે છે એવું નથી કે બધા દેશોમાં સરખી લોકોને આવક નથી મળતી. માથાદીઠ આવકનો નિર્દેશક જેટલું નિર્દેશ કરે છે એના કરતાં વધારે છુપાવે છે, એટલે કે વધારે માહિતી છુપાવે છે વધારે, તેથી એ સાચો નિર્દેશક ગણી શકાય નહીં.